सूरत शहर जिल्लाना बाड़ोलीना तेन गाम में आवेला साईबाबानु मंदिर आवेलू छे। दरमियान साईबाबाना मंदिरना ट्रस्टीओ द्वारा छेल्ला 7-8 वर्षथी दर गुरुवारे तमाम साई भक्तोने कोईपण प्रकारना नाथ जातना भेदभाव राख्या वगर खीचड़ीनो प्रसाद बनाववामां आवे छे। ગુરુવારના રોજ વિશાળ ભંડારો પણ અહીં કરવામાં આવે છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોનાની મહામારી દરમિયાન આ ભંડારો બંધ રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે જેમ જેમ કોરોનાની મહામારી ઓછી થઈ રહી છે તેમ તેમ અનેક મંદિરો પણ ભક્તોના દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે। ત્યારે અહીં તેન ગામમાં આવેલા સાઈબાબા મંદિરમાં પણ સાઈ ભક્તો સાઈબાબાની આરતીના દર્શન કરે છે અને ત્યારબાદ સૌ સાઈ ભક્તો કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર એક સાથે મળીને ખીચડીના પ્રસાદ ગ્રહણ કરે છે અને ધન્યતા અનુભવી રહ્યા છે। મારું નામ સુદર્શન પી જોશી, મારા પિતા શ્રી પ્રકાશચંદ્ર રામનારાયણ જોશી। અમે ઘણા સમયથી એમ જોવા જઈએ તો 30 વર્ષ મારા જન્મ અહીંયા આ મંદિરનો જ, આ તેન ગામનો જ, પણ ઘણા સમયથી આ 2008ની સાંઈબાબાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી અમે આ સાંઈબાબાની પૂજા સવાર સાંજ આરતી વગેરે સેવા અર્ચના અમે મારા પિતાશ્રી ને હું અમે પોતે અહીંયા કરીએ છીએ ને ખીચડીની પ્રસાદી દર ગુરુવારની પ્રસાદી પણ ગરીબો માટે અમે બનાવીએ છીએ ને એમને પ્રસાદ ગ્રહણ કરાવીએ છીએ। છતાં વર્ષની અંદર રામનવમી, દશેરો અથવા આવા કોઈ મોટા તહેવાર આવે ગુરુ પૂર્ણિમા, ત્યારે ભંડારાનું પણ આયોજન અમે કરીએ છીએ ને બીજું કહીએ કે ધૂણી, અખંડ ધૂણી જે અમે ડાયરેક્ટ શેરડીથી અહીંયા લાવેલા છે ને સદા માટે અખંડ ધૂણી એ ચાલુ રહે છે ને એવી માન્યતા છે કે એ ધૂણીની વિભૂતિ કોઈ ચામડીના રોગ થયા ને એના પર લગાડવામાં આવે તો એ સાંઈ બાબા એમને ચામડીના રોગ દૂર કરે છે। સાંઈ અસ્તુ। હું તેન ગામનો સમય ગુલાબભાઈ નાયક છે, મારું નામ સમય ગુલાબ નાયક છે। હું તેન ગામનો વસ્તી અચ્છી વસ્તી છું અને ઘણા સાંઈ મંદિરમાં ઘણાભાઈ દ્રષ્ટિ તરીકે હું સેવા આપું છું, તેમજ મારા ગામના પૂજારી ઈશ્વરેશ્વર મહારાજ સુંદરેશ્વર મહારાજની એ સેવા આપે છે, સેવા આપે છે અને એ ગામ બધી સેવા આપતા છે, સેવા આપતા રહે છે ને હું બી સેવા આપતા રહીશ। મારું નામ રોશનભાઈ ઈશ્વરભાઈ પટેલ, ટેનગા સાંઈ મંદિરના ટ્રસ્ટી તરીકે હું 2008માં આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે, ત્યાંથી હું એ ટ્રસ્ટી તરીકે એ કામ ફરજ બજાવું છું। છેલ્લા 8 વર્ષથી અમે ખીચડીનો પ્રોગ્રામ કરતા હતા, 2 વર્ષથી આ લોકડાઉનને લીધે બંધ કરેલું હતું, તો આજથી પાછું આ ખીચડીનો પ્રોગ્રામ અમે ચાલુ કરેલું છે। અમીર હોય, ગરીબ હોય, કોઈ પણ વ્યક્તિને ભેદભાવ વગર અમે આ ખીચડીની પ્રસાદી દરેક વ્યક્તિને ખવડાવીએ છીએ ને બધા પ્રેમથી આ ખીચડીની પ્રસાદી લે છે। બધા ખીચડીનો અમેરિકાથી કે ભારતમાં રહેતા હોય તે પણ એ પોતપોતાની રીતે ખીચડી અહીંયા નોંધાવે છે અને પોતાની રીતે પૈસા આપીને આ ખીચડીની પ્રસાદીનો ગરીબો માટે દાન આપે છે અને એનો ખીચડી બનાવીને ગરીબને બધાને પ્રશાંત પટેલ, સમય મીડિયા ન્યૂઝ, બારડોલી।